આદિપુર ઈ ક્લાસ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો? ઘરે બધા મજામાં છો ને? બરાબર જો, ખાઈ પીને સરસ અને સાથે સાથે અભ્યાસ પણ સરસ કરજો. ચલો આજે આપણે ધોરણ 3 ની અંદર વિષય ગુજરાતી વ્યાકરણ ની અંદર પાઠ નંબર 10 નો અભ્યાસ કરીશું, જેનું નામ છે વિરામ ચિહ્ન. તમે ઘણી બધી જગ્યાએ કંઈક વાંચતા હશો, ગુજરાતીનું પુસ્તક વાંચતા હશો કે હિન્દીનું પુસ્તક વાંચતા હશો. તો જ્યારે તમે આવા પુસ્તકો વાંચો છો તો તમે ઘણી વખત જોયું હશે કે વાક્યની પાછળ અથવા વાક્યની અંદર ક્યાંક થોડા કોઈ ચિહ્નો દેખાતા હોય છે, બરાબર ને? તો આ જે ચિહ્નો હોય છે એને આપણે વિરામ ચિહ્નો કહીએ છીએ. આપણે વિરામ ચિહ્નની વ્યાખ્યા પહેલા તો જોઈ લઈએ. પાઠ વાંચતા હો ત્યારે વાક્યોની વચ્ચે તેમજ વાક્યોના છેડે કેટલાક ચિહ્નો આવે છે, આ ચિહ્નોને વિરામ ચિહ્નો કહેવામાં આવે છે. આપણે વાક્ય વાંચતા હોઈએ અથવા પાઠ વાંચતા હોઈએ તો વાક્યની વચ્ચે વચ્ચે અથવા વાક્યના છેડે એટલે કે અંતમાં કેટલાક ચિહ્નો આપણને દેખાય છે, આ જે ચિહ્નો હોય છે એને આપણે વિરામ ચિહ્નો કહીએ છીએ. હવે તમે અત્યારે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરો છો તો વિરામ ચિહ્નો તો ઘણા બધા છે, પરંતુ તમારા ત્રીજા ધોરણના અભ્યાસક્રમમાં વિરામ ચિહ્નોના 4 વિરામ ચિહ્નોના પ્રકાર આપેલા છે, તમારે એનો જ અભ્યાસ કરવાનો છે. પહેલું છે પૂર્ણ વિરામ, બીજું છે અલ્પ વિરામ, ત્રીજું છે પ્રશ્નાર્થ ચિહ્ન અને ચોથું છે ઉદ્ગાર ચિહ્ન. તો સૌથી પહેલા આપણે વિરામ ચિહ્નોની અંદર પહેલા નંબરનું વિરામ ચિહ્નનો અભ્યાસ કરીશું, જેનું નામ છે પૂર્ણ વિરામ. પ્રશ્નની અંદર આપણને જવાબ મળે પૂર્ણ એટલે કે પૂરું થઈ ગયું હોય અને વિરામ એટલે કે આપણે રાહ આપણે આરામ કરતા હોય ને એને વિરામ કહેવાય. તો જ્યાં પૂર્ણ થઈ જાય ત્યાં આપણે મૂકવાનું છે આ ચિહ્ન, એટલે કે સાદા વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. કોઈ પણ વાક્ય સાદું વાક્ય હોય તો એની છેલ્લે એટલે કે એના અંતમાં પૂર્ણ વિરામનું ચિહ્ન મૂકાતું હોય છે. પૂર્ણ વિરામને તમે આ રીતે વાક્યના છે ટપકું કરીને દર્શાવી શકો છો, સંકેતમાં એનું ચિહ્ન સંકેતમાં આ રીતે દર્શાવાય છે. એનું વાક્ય આપણે જોઈએ તો કોઈ પણ વાક્યની માહિતી આપણને મળતી હોય અથવા તો કોઈ પણ વસ્તુની આપણને માહિતી પ્રાપ્ત થતી હોય તો એને આપણે સાદું વાક્ય કહી શકીએ. દાખલા તરીકે હું તમને અત્યારે કહું કે મારું નામ ભાવેશ્વરી છે, મેં તમને માહિતી આપી કે મારું નામ ભાવેશ્વરી છે, તો ભાવેશ્વરી છે પછી આવે પૂર્ણ વિરામ. વાક્ય આપણે અહીંયા જોઈએ તો મારું નામ મયંક છે તો તમને માહિતી મળી કે એનું નામ મયંક છે પછી આપણે અહીંયા મૂક્યું છે પૂર્ણ વિરામ. બીજું વાક્ય આપણે જોઈએ, આજે શાળામાં રજા છે, તમને એક જાણકારી મળી અથવા તો માહિતી પ્રાપ્ત થઈ કે આજે શાળામાં રજા છે, તો આ સાદું વાક્ય છે. તો સાદા વાક્યની છેલ્લે શું આવ્યું? પૂર્ણ વિરામ, બરાબર. તો જો કોઈ પણ સાદું વાક્ય હોય એની છેલ્લે તમારે પૂર્ણ વિરામ મૂકવાનું છે. પૂર્ણ વિરામ ને સંકેતમાં આ રીતે ટપકું તરીકે દર્શાવી શકાય છે. હવે વિરામ ચિહ્નની અંદર આપણે બીજો પ્રકાર અથવા તો બીજું વિરામ ચિહ્ન જોઈશું, જેનું નામ છે અલ્પ વિરામ. અલ્પ એટલે શું થાય? થોડું, બરાબર. અલ્પનો સમાનાર્થી શબ્દ છે થોડું, એટલે કે ઓછું હોય ને એ. તો અલ્પ વિરામ નું ચિહ્ન ક્યાં મુકાય છે એ આપણે જોઈશું. વ્યાખ્યા આપણે એની જોઈ લઈએ. અલ્પ વિરામની વાક્યમાં વચ્ચે વચ્ચે થોડું અટકવાની જરૂર પડે ત્યાં અલ્પ વિરામ નું ચિહ્ન મૂકવામાં આવે છે. તમે કોઈ પણ વાક્ય વાંચતા હોય અને વાક્ય વાંચતા વાંચતા આપણે થોડેક શબ્દો આગળ આપણે થોડુંક અટકવાની જરૂર પડે છે, થોડીક વાર આપણે ઊભા રહેવું પડે થોડીક જ વાર, તો જ્યારે ત્યાં વચ્ચે આપણે અટકવું પડે ને એ અટકેલી જગ્યા ઉપર આપણે આ અલ્પ વિરામનું ચિહ્ન મૂકવાનું હોય છે. અલ્પ વિરામને સંકેતમાં આ રીતે દર્શાવી શકાય, ટપકું કરીને નીચે આવે એટલે સાદો લખતા હોય ને એના જેવું લખાય પરંતુ એકદમ જીવું, હા બરાબર, આ રીતે અલ્પ વિરામ લખાય છે. તો વાક્યમાં વચ્ચે વચ્ચે જ્યાં અટકવાની જરૂર પડતી હોય ત્યાં આગળ આપણે અલ્પ વિરામનું ચિહ્ન મૂકીએ છીએ અને પૂર્ણ વિરામ તો છેલ્લે આવશે જ. વાક્ય આપણે જોઈએ, ભાઈ આ બોક્સ મારું છે. જો ભાઈ આપણે આ વાંચીએ છીએ ત્યારે ભાઈ ભાઈ પછી આપણે થોડીક વાર અટકવાની જરૂર
માહિતી મળી તો અહીંયા આવશે પૂર્ણવિરામ. એના પછીનું વાક્ય આપણે જોઈએ, પપ્પા લાડુ પેંડા બરફી રસમલાઈ અને ચોકલેટ લાવે. પપ્પા કેટલી બધી વસ્તુ લાવે બરાબર ને, તો પપ્પા લાડુ, મારે અટકવાની જરૂર પડી વાંચતી વખતે બરાબર, પપ્પા લાડુ પેંડા બરફી રસમલાઈ અને ચોકલેટ લાવે બરાબર. પપ્પા લાડુ, લાડુ પછી આપણે અટકવાની જરૂર પડી એટલે આ અલ્પવિરામ, પેંડા પછી અલ્પવિરામ, બરફી પછી અલ્પવિરામ, રસમલાઈ અને ચોકલેટ લાવે. હવે રસમલાઈ પછી હજુ જો કોઈ શબ્દ હોત તો ત્યાં અલ્પવિરામ આવે, પરંતુ અહીંયા અને છે તો અનેની આગળ અને પાછળ ક્યારે અલ્પવિરામનું ચિહ્ન આવે નહીં. તો પપ્પા લાડુ પેંડા બરફી રસમલાઈ અને ચોકલેટ લાવે, તો લાવ્યા પછી શું આવશે, પૂર્ણવિરામ. તો વચ્ચે અલ્પવિરામ મૂક્યું અને છેલ્લે પૂર્ણવિરામ, તો જ્યારે વાક્ય વાંચતી વખતે થોડું અટકવાની જરૂર પડે ત્યારે આપણે અલ્પવિરામ મૂકવાનું હોય છે. તો આપણે પૂર્ણવિરામ શીખ્યા અને અલ્પવિરામ શીખ્યા. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈશું. આપણે વાક્ય જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે.
ગયા વાસી વખતે. વાહ કેટલું સુંદર ચિત્ર છે. એટલે અહીંયા આવશે અલ્પવિરામ અને કેટલું સુંદર ચિત્ર છે. જે ચિત્ર છે ખૂબ જ સુંદર છે. તો એના વખાણ કર્યા છે બરાબર. અને એ જોઈને આપણે ખુશ થયા એટલે અહીંયા આવશે ગચ્છિત. ત્રીજું વાક્ય, એ તો હું કરોડ્યો. તો છેલ્લે આવશે ગચ્છિત. તો જ્યારે પણ વાક્યની અંદર આપણે કોઈ પણ ભાવ પ્રગટ થતો હોય ત્યાં આપણે ઉદ્ગાચિહ્ન મૂકીએ છીએ. તો આજે આપણે વિરામચિહ્નનો સરસ મજાનો અભ્યાસ કર્યો ને. વિરામચિહ્ન એટલે આપણે જોયું એ રીતે કે વાક્ય વાંચતા વાંચતા વચ્ચે અથવા તો વાક્યના અંતે જે ચિહ્નો આવે છે એ ચિહ્નોને આપણે વિરામચિહ્નો કહીએ છીએ. વિરામચિહ્નોના કેટલા પ્રકાર છે? ચાર. તો પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. હવે આ પાઠનું સ્વાદે